કોરોનાને કારણે જાહેર લોકડાઉનમાં ખેતીનું મોટું નુકસાન થયું છે, જેમાં નવસારીમાં થયેલા નુકસાનને કારણે ફળમાખીનો ઉપદ્રવ વધ્યો છે। બાગાયતી પાકોમાં નવસારી જિલ્લો અવ્વલ રહ્યો છે। અહીંના ચીકુ, કેરી, જમરૂખ સહિતના પાકો દેશ વિદેશમાં પ્રચલિત બન્યા છે, જેમાં ખાસ કરીને નવસારીના નંદનવન એવા ગણદેવી તાલુકાનું સૌથી મોટું ફળ ફરસ પર ભારતના બજારોમાં ગણદેવીના ચાંપા તરીકે પ્રખ્યાત છે। સ્વાદ રસિયાઓમાં ઘણું પ્રિય છે, સાથે ચાંપામાંથી નીકળતા ઠરિયાનું પણ શાક અને ચાંપાની ફળાળી વેફર પણ બનતી હોય છે। દક્ષિણ ભારતના કેરળ બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં થતા ફણસની ખેતી પણ કોરોનાને કારણે પ્રભાવિત થઈ છે। કેરી અને ચીકુ કે અન્ય ખેતરોના સેઠા ઉપર થતા ફણસ ફર માખી અને ઉનાળાની વધતી ગરમીને કારણે ફૂગ અને સુકારાના રોગનો શિકાર બની રહ્યા છે, જેને કારણે ફણસમાં પણ ખેડૂતે આર્થિક નુકસાન સહન કરવાના દિવસો આવે તેવી ભીતિ ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે। નવસારીમાં ફણસની ખેતી વ્યાપારિક ધોરણે થતી નથી, પરંતુ જિલ્લાના મોટાભાગના ખેતરોના સેઠા ઉપર ફણસનું ઝાડ જોવા મળે છે। સીધું ઉગતું ફણસનું ઝાડ લોક ઉપયોગી છે। અનેક ફૂલોમાંથી બનતા ફણસના ફરમાં અનેક ચાંપા હોય છે અને ફણસનું વજન 5 થી 50 કિલો જેટલું હોય છે, જેમાં ભરપૂર માત્રામાં ન્યુટ્રિયન્ટ જોવા મળે છે। જ્યારે ફણસનું લાકડું ફર્નિચર અને કોતરણી વર્ક માટે પણ ઘણું ઉપયોગી છે, ત્યારે કોરોનાના કાળમાં અન્ય પાકો સાથે ફણસની ખેતીમાં નુકસાનીને ટાળવા ખેડૂતોએ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાની નિષ્ણાંતો પાસેથી સલાહ લેવી પડશે। ખેડૂત મિત્રો, ફણસ એ દક્ષિણ ગુજરાતમાં આમ જોઈએ તો કોઈ કોમર્શિયલ પાક એટલે કે ખેતરની અંદર જે રીતે આંબા અને ચીકુના વાવેતર કરીએ છીએ એ રીતે ખેડૂત મિત્રો વાવેતર કરતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાત અને એમાંય ખાસ કરીને નવસારી જિલ્લા તમામ તાલુકાના કોઈ પણ વિસ્તારમાં આપણે જઈએ તો કોઈ ખેડૂતના ખેતર ફણસ વગરના પણ નથી। એટલે કે આ ફણસનો પાક છે એ સેઢા પાડે વાવેતર કરી શકાય તેવો, અને ફણસના પાકનું વાવેતર કરીએ તો એની જે ઊંચાઈ છે એ સીધી સોટીની જેમ ઉપર જતો હોવાથી સેઢા પાડે એક પવન રોકવા માટે પણ ખેડૂત મિત્રો ફણસનું વાવેતર કરે છે। ફણસના વાવેતરમાં આમ જોઈએ તો ખાસ કરીને ફળો જે છે તે થડ ઉપર અને ડાળી ઉપર લાગતા હોય છે, અને ફણસના પાકમાં ફણસનું ફળ એ અનેક ફળોના સમૂહથી બનેલું હોય છે। એટલે કે ફણસના ફ્રૂટની અંદર જે ચીપા છે એ એક એક ફૂલ ફણસના ગણીએ અને એ રીતે ફણસનું આપણે ફળ મેળવીએ છીએ, અને ફણસના ફળનું વજન છે એ જો સારા વિકસિત ઝાડ હોય તો 5 કિલોથી લઈ અને 50 કિલો સુધીના એમાં વજનવાળા ફળ મળે છે। પુખ્ત વયના ફણસના ઝાડ ઉપર આમ જોઈએ તો આપણે 200 ફણસથી માંડીને સારા વિકસિત ફળમાં 500 જેટલા ફળોને પણ આપણે મેળવી શકીએ છીએ। ફણસની ઉત્પાદકતા આમ જોઈએ તો ખેડૂતને વધારે કામ મીન્સ મહેનત વગર છેડે પાડે વધારાનું આવક આપતું એક આ ઝાડ છે। ફણસના ફળની અંદર સારા એવા પોષક તત્વો છે, ખાસ કરીને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને નેચરલ સુગર સાથે કેલ્શિયમ, મેગ્નેશિયમ આવા સૂક્ષ્મ તત્વો પણ ઘણા પ્રમાણમાં છે। ફણસની આ જોઈએ ઉપયોગિતા તો પાકે ત્યારે એના ફ્રૂટ્સ જે છે એમાં જે ચીપા એ ખૂબ ટેસ્ટી અને મધુર હોય છે, પાકતાની સાથે જ એમાં એક તીખી સુગંધ, મધુર સુગંધ આજુબાજુમાં પ્રસરે છે, એટલે ફળ પાકી ગયું હોય એના ચીપાનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત ફળ અપરિપક્વ અવસ્થાએ એનું ખૂબ સરસ સબ્જી એટલે કે શાક પણ બની શકે છે, અને આ શાક પણ શાકાહારી માંસ એટલે કે વેજીટેરિયન મીટ તરીકે એનો શું કહેવાય કે એક લાવો લોકો લઈ શકે છે। તો આ રીતે દક્ષિણ ગુજરાતમાં ફણસની ખેતીને કોઈ રોગ જીવાત અથવા તો જીવાતનું પણ એટલું બધું આક્રમણ નથી, અને ક્યારેક એમાં ફળમાખી સાથે સુકારાના પ્રશ્નો હોય તો ખેડૂતો એનું ફૂગનાશકના સ્પ્રે અને ફળમાખીના નિયંત્રણ માટે થોડા પગલાં લે તો ફણસની ખેતી એકદમ કોઈપણ પ્રકારની પિયત પણ આપવાની જરૂર નહીં, વરસાદી ખેતી અને શેઢે પાડે એક વખત જો ઉછેરી દેવામાં આવે તો સારામાં સારી દર વર્ષે અને લાંબા વર્ષ એટલે કે વર્ષાયુ તરીકે આપણને ફળમાંથી ફણસની ઝાડ ઉપરથી આપણને ફળ મળતા રહે છે। ખાસ કરીને મેંગો અને ફણસની ખેતી જે છે એ મેંગો એટલે કે આંબા પૂરા થતાં
ફણસના ફળપાકો બજારમાં આવવા શરૂ થાય છે, એટલે એની ડિમાન્ડ પણ સારી છે અને પોષક તત્વોની દ્રષ્ટિએ સારું પોષણ હોવાથી એક માઇનર ફ્રૂટ તરીકે આપણે આને ચોક્કસ આગળ મીન્સ લઈ જવું જોઈએ. બાગાયતી ખેતીમાં કેરળ બાદ નવસારીમાં થતા ફણસની દેશના બજારોમાં માંગ રહે છે, ત્યારે કોરોનાના લોકડાઉનમાં ફણસને પણ નુકસાનથી બચાવી શકાય તેના પ્રયાસોની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ફણસની ખેતી એ કુદરતના આધીન ખેતી છે, એના માટે કોઈ માવજત કે દવાની ટ્રીટમેન્ટ કરવામાં આવતી નથી. બીજું કે ફણસ જે ગુજરાતમાં નંદનવન ગણાય એવા ગણદેવી તાલુકામાં સૌથી વધુ થાય છે, પરંતુ મુંબઈની ક્રોફર્ડ માર્કેટથી લઈને દિલ્હીની મોટામાં મોટી માર્કેટ સુધી જો તમે જાઓ અને પૂછો ફણસ વેચવાવાળાને, તો કહે કે સોનવાડીના ફણસ એટલા બધા સ્વાદિષ્ટ અને મીઠા હોય છે કે જેનું કોઈ માપ નથી. આ ફણસ ખૂબ જ પ્રખ્યાત છે, પણ તેની સામે આ વર્ષે કુદરતી ફટકો પડવાની શક્યતા ઘણી રહેલી છે. ફળમાખીના કારણે આ ફણસના પાકને 45-50% નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત જે હાલમાં વિશ્વની મારામારી ચાલી રહેલી છે તેના કારણે ટ્રાન્સપોર્ટેશનને કારણે કદાચ ફણસ વેચનારાઓને પણ તકલીફ થાય. આ ફણસનું શાક ખૂબ જ સુંદર બને છે, કુમરા ફણસોનું શાક જે તમે આ નાના ફણસો જોઈ રહ્યા છો એનું સુંદર શાક બને છે. આ ઉપરાંત આપણા દેશમાં કેરળમાં ફણસ બને છે, પણ તે નગારા જેવા મોટી સાઇઝના હોય છે, એના ફળ મોટા હોય છે, તો એની એ લોકો વેફર પાડીને કોપરેલમાં તળીને ફરાર તરીકે ઉપયોગ કરે છે. ખાવામાં માત્ર ને માત્ર ગુજરાતના નંદનવન ગણાતા આ ગણદેવી તાલુકાના ફણસના ચાંપા જ કામ આવે છે. ઉપરાંત એના ફણસના જે બીજ છે એ બીજને લોકો શેકીને ખાય છે અથવા એને આટીને દાળમાં કે એમાં નાખીને એનું અટામણ કરીને પણ ખાય છે. આ ખૂબ જ સારી વસ્તુ છે ફણસ, અને તંદુરસ્તી માટે પણ સારું છે, ખૂબ જ સુંદર વસ્તુ છે ખાવાની, અને અંગ્રેજીમાં એને જેકફ્રૂટ કહેવામાં આવે છે. અને બહુ આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત સિવાય આ અલભ્ય ફળ છે, બીજે કશે મળતું નથી. મારું નામ બિપિનભાઈ રણછોડજી નાયક. ફણસની ખેતી કરો છો, કેવું રહે છે વાતાવરણના હિસાબે? પણ કેવું રહે વાતાવરણ હિસાબે? ગરમી પર વધારે આધાર રહે. ગરમી લગભગ અત્યારે સરેરાશ 35-34 ચાલતી છે, પણ લગભગ 40-42 પર જતું રહ્યું તો આ ફણસનો પાક લગભગ 40% સાફ થઈ જાય, કારણ કે ઉપરથી જ આવી પડે બગાડ થાય ટૂંકમાં. એટલે આપણે 500-600 નંગ ગણીએ, પણ તે થઈ રહે લગભગ 4-5 નંગ. ને અમુક ફળ એવા છે કે જે બહુ વખડાયેલા છે, તેમાં આ ટોટલ આ બે ફળ તેમાં આ વર્ષે અનાપો ઓછા છે, આપર ઓછા છે, ને પીલી ફણસ પર લગભગ 50 નંગ લગભગ છે. હવે આપણે સરેરાશ આપણે એમ ગણીએ એક નંગ લગભગ 7-8 કિલોનું થાય, ને સારું મોટું ફણસ હોય તો તે લગભગ 15 કિલો બી થાય. ને એવું છે કે અત્યારે આ કોરોના વાયરસને લીધે લગભગ અમને એવી આશા છે કે માલ કદાચ બગડે એવું લાગે છે, કારણ કે સંજોગ એવા છે કે કોઈ એટલે ધારો કે આ મારો હળપટી જ રાખે છે દર વર્ષે, હું ઉધડ જ આપી દઉં લગભગ 550-550-600 નંગ જે થાય તે આપી દેમ. હવે સામાન્ય અમારો નિયમ એવો છે કે 20 એક નંગના લગભગ 20 રૂપિયા અમે લઈએ છીએ, એટલે 500 થાય તો 5×10 સમજે પડે 10,000 એમ. પણ હવે એનો બી આપણે જરાક વિચાર કરવો પડે કે 10,000 રૂપિયા એમ થોડા પેદા થાય, એ બી ખખવાડે કે હાલે જ લારી ખોલે ત્યાં વેચે. હવે લોકોને અત્યારે અપ એન્ડ ડાઉન ઓછું, એટલે એને બી ગંભીર ફટકો પડવાની શક્યતા છે. એમ આ હિસાબે આપણે લાંબુ વિચારીએ તો કોરોના વાયરસે લગભગ ઠપ થઈ ગયું છે બધું, અમારું આ ખેતીવાડીનું કામ બી કંઈ ચાલતું નથી ટોટલી. એટલે હવે વર્ષ દિવસો અમે જ્યારે ચોમાસામાં ખાતર નાખીએ ત્યારે સાથે એને ડાઈ દિવેલી પોટાશ એક 2% જે ઝાડના હિસાબે પાછી દે, ચોમાસામાં વરાટ પડે એટલે તેને સવાર પીગળી જાય એમ. એટલે બીજી માવજત કંઈ મળે નહીં, દવા છાંટતા નથી કંઈ નહીં.